નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાયલી સામૂહિક દુષ્કર્મનો મામલો. જી હા દર્શક મિત્રો, ઘટનાના 48 કલાક થઈ ગયા છે, છતાં પણ જે આરોપીઓ છે એ પોલીસની પકડથી દૂર છે. આવામાં ભાયલીના જે પૂર્વ સરપંચ છે એમને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આરોપીઓ અંગેની માહિતી આપનાર માટે એક રોકડ રકમ ભાયલીના પૂર્વ સરપંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. પૂર્વ સરપંચ દર્પણ પટેલને માહિતી આપનારને 50,000 રોકડા આપવામાં આવશે. જે પણ આરોપીની માહિતી આપશે એને દર્પણ પટેલ દ્વારા 50,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ભાયલીની જે ઘટના હતી, દુષ્કર્મનો મામલો હતો, એને લઈને હવે ભાયલીના સરપંચ મેદાનમાં આવ્યા છે. અને ભાયલીના સરપંચ દર્પણ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપીની કોઈ પણ માહિતી જો મને આપશે તો એને હું 50,000 રૂપિયા રોકડ આપીશ. અને આરોપીઓની માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. નમસ્કાર. ગત 3 તારીખના રોજ ભાયલીમાં એક ખૂબ જ ગંભીર ઘટના બની છે. એક 16 વર્ષની દીકરી પર સામૂહિક દુષ્કર્મનો કરવામાં આવ્યું છે. હું આ વિડીયોના માધ્યમથી ભાયલી વિસ્તાર, સમિયાલા વિસ્તાર, રાયપુરા વિસ્તાર, સેવાસી વિસ્તાર, વાસના અને અટલાદરા વિસ્તારના લોકોને અપીલ કરું છું કે આજે 16 વર્ષની દીકરી પર જે દુષ્કર્મ થયું છે એ ખૂબ જ ખોટું છે, સમાજ માટે ખૂબ જ શરમનો વિષય છે. અને ખાસ આ ભાયલીની ધરતી પર બન્યું છે, જેથી અમને ખૂબ દુઃખની લાગણીનો અનુભવ થાય છે. બીજી વાત કે હવે આપણે લોકોએ આગળ આવીને આ આરોપીઓને, હું તમને થોડી ઓળખ આપું છું. આરોપીઓ પાસે સ્પ્લેન્ડર અથવા તો પેશન જેવું બાઇક હતું. એક આરોપીના આ રીતે માથા પર ચશ્મા હતા, એક આરોપીને કાનમાં બુટ્ટી હતી અને કુલ 5 આરોપી હતા, જે પૈકી દુષ્કર્મ કરનારા 3 આરોપી ત્યાં સ્થળ પર હતા. એના સિવાયના બીજા 2 આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એટલે આવા કોઈપણ લોકોને સમાજમાં, દરેક લોકોને મારી વિનંતી છે કે આવી ઘટના જો તમારે કોઈ થઈ હોય, કોઈ પાનની દુકાને હોય કે કોઈ દુકાને, કોઈ વ્યવસાયવાળા ક્ષેત્રમાં હોય કે જાહેર માર્ગ પર આવા કોઈ લોકો, આવા ઈસમો તમને જો જોવા મળ્યા હોય તો આ લોકોને તમે માહિતી માટે તમે તાલુકા પોલીસ સ્ટેશન ભાયલી આવેલું છે ત્યાં તેમનો સંપર્ક કરો અથવા અમારો સંપર્ક કરો. અમે તમને પોલીસ સ્ટેશન સુધી લઈ જઈશું અને જે બી માહિતી આપશે એ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. તથા જે સચોટ માહિતી આપશે એમણે મારા તરફથી 50,000નું ઇનામ પણ જાહેર કરું છું. અને ખાસ બીજું કે જે 2 આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા એમને પણ મારી નમ્ર વિનંતી છે કે એકવાર તમે જે ભૂલ કરી છે એ ભૂલને સુધારવાનો તમને મોકો મળશે. તમે સરકારી ગવાહ બની જાઓ તો તમારી પર સરકાર કદાચ રેમ નજર રાખીને સાચા આરોપીઓ સુધી પહોંચે તો તમને પોલીસ તમને રેમ નજર રાખશે તમારી પર. અને જે 3 આરોપીઓ જેટલી સજા તમને નહીં થાય એવી મારી જાણમાં છે, જેથી હું ભાયલી તથા આસપાસના વિસ્તારના લોકોને ફરીથી વિનંતી કરું છું કે આવા લોકો જો તમને 3 તારીખના સમય દરમિયાન જો આવા કોઈક જગ્યાએ તમને મળ્યા હોય તો આની સ્પષ્ટ માહિતી તાલુકા પોલીસ સ્ટેશન સુધી અથવા અમારા સુધી પહોંચાડવા અમને મદદ કરશો એ અમારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર.